અહીં આપણને ત્રિકોણની બાજુઓની લંબાઈને નાનાથી મોટા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું છે. અહીં આપણી પાસે ત્રણ બાજુઓ છે અને તમે જોઈ શકો કે આપણે એક ટૂલનો ઉપયોગ કરીને તેમને ક્રમમાં ગોઠવી શકીએ. તમે અહીં આપેલા ત્રિકોણને જોઈ શકો. આપણને ત્રિકોણના ત્રણ ખૂણાઓ આપવામાં આવ્યા છે, પરંતુ આપણને તેમની બાજુઓની લંબાઈ આપવામાં આવી નથી. તો આપણે તેમને નાનાથી મોટા ક્રમમાં એટલે કે ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવી શકીએ? અહીં એ સમજવું અગત્યનું છે કે ત્રિકોણની બાજુઓની લંબાઈનો ક્રમ એ ત્રિકોણનો ખૂણો જે બાજુ તરફ ખુલે છે તેના માપ સાથે સંબંધિત હોય છે. હવે આનો અર્થ શું થાય? અહીં આપણને ત્રણ ખૂણાઓના માપ આપવામાં આવ્યા છે, તેમાંથી સૌથી નાનો ખૂણો 57 અંશનો છે. તેથી આ ખૂણો જે બાજુ તરફ ખુલે છે એટલે કે આ ખૂણાની સામેની બાજુ એ ત્રિકોણની સૌથી નાની બાજુ થશે. તેથી બી એ સૌથી નાની બાજુ થશે. હવે પછીનો મોટો ખૂણો 58 અંશનો છે, તેથી એ મધ્યની બાજુ થશે. તે સૌથી લાંબી કે સૌથી ટૂંકી બાજુ થશે નહીં, માટે એને વચ્ચે જ રાખીશું. ત્રિકોણનો સૌથી મોટો ખૂણો 65 અંશનો છે, તેથી આ ખૂણો જે બાજુ તરફ ખુલે છે એટલે કે આ ખૂણાની સામેની બાજુ સી છે, માટે સી એ સૌથી મોટી બાજુ થશે. હવે આ શા માટે સાચું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. કલ્પના કરો કે આપણે આ 65 અંશના ખૂણાને કોઈક રીતે હજુ મોટો બનાવીએ છીએ. તેના માટે આપણે આ બિંદુને ઉપરની તરફ ખેંચી શકીએ અથવા આ બિંદુને નીચેની તરફ ખેંચી શકીએ. તો શું થાય? તેના પરિણામે આ બાજુ સી હજુ લાંબી થશે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ. તેથી જો આ ખૂણો મોટો થાય તો આ બંને ખૂણાઓનું માપ નાનું થવું જોઈએ. તેવી જ રીતે જો હું આ 58 અંશના ખૂણાને લઉં અને તેને હજુ નાનો બનાવું તો શું થાય? પરિણામે આ બાજુ એ પણ નાની થશે. આમ આ સમજ આપણને જણાવે છે કે ખૂણાઓના ક્રમ પરથી આપણે બાજુઓની લંબાઈનો ક્રમ જાણી શકીએ. ત્રિકોણની સૌથી નાની બાજુ એ ત્રિકોણના સૌથી નાના ખૂણાની સામે આવેલી બાજુ છે. સૌથી મોટી બાજુ એ સૌથી મોટા ખૂણાની સામે આવેલી બાજુ છે. હવે આપણે જવાબ ચકાસીએ. બીજું એક ઉદાહરણ જોઈએ. અહીં આપણે ત્રિકોણના ખૂણાઓને નાનાથી મોટા ક્રમમાં ગોઠવવા માંગીએ છીએ. આપણને બાજુઓની લંબાઈ આપવામાં આવી છે, તો આપણે તે જ સમાન ખ્યાલનો ઉપયોગ કરીશું. સૌથી નાની બાજુની સામે આવેલો ખૂણો સૌથી નાનો ખૂણો થશે. અહીં સૌથી નાની બાજુ 11.5 છે અને તેની સામે આવેલો ખૂણો ખૂણો બી છે, માટે બી ખૂણો સૌથી નાનો થશે. ત્યાર પછીની નાની બાજુ 14.7 છે અને 14.7ની સામેનો ખૂણો સી છે, માટે ખૂણો સી લઈએ. અને પછી ત્રિકોણની સૌથી મોટી બાજુ 14.9 છે, જેની સામેનો ખૂણો સૌથી મોટો ખૂણો થશે, તેથી ખૂણો એ. આમ આપણે ત્રિકોણના ખૂણાઓને નાનાથી મોટા ક્રમમાં ગોઠવ્યા.